ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું તો કે આગળના વિડિયોમાં આપણે શું જોયું તો કે શ્રી કૃષ્ણ જે એને સુદામા મળવા આવે છે ત્યારે એને શું કેવી રીતના શ્રી કૃષ્ણની પરિસ્થિતિ હોય છે હવે આપણે જોવાનું છે. અને આપણે જે આગળના વિડિયોમાં જે જોયું તેમાં શું જોયું તો કે જે શ્રી કૃષ્ણની આઠે પટરાણીઓ છે અને 16000 જે રાણીઓ છે કઈ રીતના અને શું કરી રહી છે અને એના શ્રી કૃષ્ણ જે છે એની સેવાનો આનંદ લઈ રહ્યા હોય છે હિંડોળા ઉપર સુતા સુતા. તો હવે આપણે જોઈએ તો કે જ્યારે જે સુદામા છે એ શ્રી કૃષ્ણને મળવા આવે છે ત્યારે શ્રી કૃષ્ણની પરિસ્થિતિ શું હોય છે. આનંદે ફૂલી ઘણો કાયરે હૃદયાભાર શ્વાસન માયરે. એટલે તો કે આમાં શું કવિ કહેવા માંગે છે તો કે આનંદ ફૂલી ઘણો કાયરે, એટલે તો કે શ્રી કૃષ્ણ છે એને જ્યારે એમ દાસી કહે છે કે સુદામા મળવા આવે છે ત્યારે તો કે આનંદથી એનું હૃદય છે એ ફૂલી સમાતું નથી, હૃદય ભર શ્વાસ ન માયરે, એટલે તો કે એના હૃદયમાં તો કે શ્વાસ ક્યાંય સમાતો નથી. ઢળી પડે વળી બેઠા થાય રે. ઢળી પડે એટલે તો કે શ્રી કૃષ્ણ હાલતા હાલતા શું થાય છે તો કે પડી જાય છે. વળી બેઠા થાય રે એટલે તો કે તે દોડતા દોડતા પડી જાય છે અને શું કરે છે તો કે તે બેઠા પણ થઈ જાય છે અને વળી પાછા દોડવા માંડે છે. એક પળ તે ઝૂક બની જાય એટલે તો કે જે એની પળ છે જે શ્રી કૃષ્ણને ખબર પડી કે સુદામા મને મળવા આવ્યો છે એ જે પળ છે એટલે તો કે એ જે પરિસ્થિતિ છે એ તો કે એને આમ લાગે છે કે હું ઝૂક ઝૂકમાં જીવી રહ્યો છું. સ્ત્રીને કહેતા કયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે. વળી તે શું કરે છે તો કે જે નીચે 16 પટરાણીઓ છે એને શું કહે છે કે ઝૂક પૂજા ઝાડ કરો સાવધાન રે, એટલે તો કે પૂજાની થાળી શું કરો તૈયાર કરો. આ હું ભકુ રાજ્યા સંગ્રે, તે તો આ બ્રાહ્મણનું પુણ્ય છે એટલે તો કે તે બધી પટરાણીઓને શું કહે છે કે હું આજે રાજ્યા સંગ ભોગું છું.
છે કૃષ્ણને કે શાંતિથી તું સાંભળ અને પછી જા. સામળિયોજી મળવાને જાય રે. પછી સામળિયોજી એટલે તો કે શ્રી કૃષ્ણ છે એ સુદામાને મળવા જાય છે. છબીલોજી છૂટી ચાલે રે એટલે તો કે છબીલોજી એટલે તો કે છબીલાની જેમ કેમ છૂટી પડી આવે એવી રીતના શું કરે છે તો કે શ્રી કૃષ્ણ ના આનંદ નો પાર રહેતો નથી. મુકીતે દોટતે દિન દયાળ રે એટલે તો કે તેને શું કરી છે તો કે દોટ મૂકી છે પોતાના મિત્રને મળવા માટે. સુદામા દીઠો શ્રી કૃષ્ણ દેવ રે એટલે તો કે સુદામા દીઠો શ્રી કૃષ્ણ દેવ રે એટલે શું તો કે સુદામા જે છે એ શ્રી કૃષ્ણને જોવે છે અને શ્રી કૃષ્ણ શું કરે છે તો કે તે સુદામાને જોવે છે. છૂટિયા આંસુ શ્રાવણ દેવ રે. છૂટિયા આંસુ એટલે તો કે જ્યારે જે શ્રી કૃષ્ણ છે એ સુદામાને જોવે છે ત્યારે શું થાય છે તો કે તેના આંખોમાંથી શું થાય છે તો કે અશ્રુની ધારા વહે છે એટલે તો કે તે આંસુડા પડે છે. જુએ કૌતુક ચારે વર્ણર એટલે આજુબાજુના જે ગામના લોકો છે એ જોવા માટે આવ્યા છે. એ શું કરે છે તો કે આ દ્રશ્યને જોઈ રહ્યા છે. ક્યાં વિપ્રને ક્યાં આ શરણ શરણે રે એટલે વિપ્ર એટલે શું થાય તો કે બ્રાહ્મણ થાય. આ શરણ શરણ એટલે તો કે જે ભગવાનના જે શરણ છે દ્વારિકાના નાથ એટલે તો કે શ્રી કૃષ્ણને ઓળખવામાં આવે છે. એટલે શ્રી કૃષ્ણ તો કે શ્રી કૃષ્ણના જે શરણ છે એ ક્યાં અને આ વિપ્ર એટલે તો કે તે બ્રાહ્મણ ક્યાં. બ્રાહ્મણ ક્યાં બેની સરખામણી કરવામાં આવે છે કે કેવી આ દોસ્તી છે કે ક્યાં બ્રાહ્મણ અને ક્યાં આ શરણ પડવા મનુષ્યો જે જાય છે એ માનવી. જુએ તેમ વિમાને ચડ્યા એટલે તો કે જે આજુબાજુના દેવતાઓ છે આપણે જે 33 કરોડ દેવતાઓ છે એ શું કરે છે તો કે વિમાનમાં જે આ મિલાપ છે શ્રી કૃષ્ણ અને સુદામાનો એ શું કરી રહ્યા છે તો કે જોઈ રહ્યા છે. પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે. પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે અને પ્રભુજી એટલે કોની સરખામણી કરવામાં આવી છે તો કે શ્રી કૃષ્ણની સરખામણી કરવામાં આવી છે. શ્રી કૃષ્ણને પ્રભુજી તરીકે ઓળખવામાં આવ્યા છે. તે શું કહે છે તો કે ઋષિ એટલે તો કે જે સુદામા છે એને કહે છે બ્રાહ્મણ. તે શું કરે છે તો કે શ્રી કૃષ્ણ તો કે સુદામાને પગે પડે છે. જ્યારે મળે છે ત્યારે તે શું કરે છે સુદામાને પગે પડે છે. હરિ ઉઠાડ્યા ગ્રહી હાથ રે. પછી શું કરે છે તો કે જે સુદામા છે એ શું હરિ એટલે તો કે કોણ તો કે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણને શું કરે છે તેના ખંભા ઉપર હાથ રાખે છે અડાડે છે. ઋષિજી લીધા હેડા સાથ રે. ઋષિજી એટલે શું તો કે તે પોતે શું કરે છે શ્રી કૃષ્ણને ઉભા કરે છે અને પોતાના હાથથી બત ભરીને તેને શું કરે છે ચાંપી લે છે. ભુજ બંધન વાસા ફૂટે રે. પછી તમે બંનેનો મિલાપ થાય છે. પ્રેમ આલિંગન ન છૂટે રે. પ્રેમ આલિંગન ન છૂટે રે એટલે તો કે જે બંનેનો પ્રેમ છે એ શું કરે છે તો કે એને કોઈ અલગ કરી શકતા નથી. કેમ જાણે એવી લગની લાગી હોય એવી રીતના બંને શું કરે છે તો કે ભેટી પડ્યા છે. પછી મુખ અનન્ય અન્ય જુએ રે. આ બધું શું જોઈ રહ્યા છે તો કે આજુબાજુના જે રાણીઓ છે અને જે લોકો છે એ શું કરે છે તો કે આનેરો જે અવસર છે એને શું કરે છે જોઈ રહ્યા છે. હરિના આશ્રુ લો ઋષિજી લુહેરે એટલે તો કે હરિના એટલે તો કે શ્રી કૃષ્ણના આંસુ છે. કોણ લૂછે છે તો કે સુદામા જે છે એ શ્રી કૃષ્ણના આંસુને લૂછે છે. જ્યારે સુદામાને શ્રી કૃષ્ણ જોવે છે ત્યારે શ્રી કૃષ્ણની આંખમાં શું કરે છે તો કે આંસુની ધારા વહે છે. એ ધારા જે છે એ સુદામા લૂછે છે. તુંબી પાત્ર ઉલાડી દીધું રે એટલે તો કે સુદામા જ્યારે આવ્યા હતા ત્યારે દાસીએ પહેલા જ કહ્યું હતું કે એના હાથમાં એક તુંબી પાત્ર છે. તુંબી પાત્ર એટલે તો કે એમાં તંદુર ભરવામાં આવે છે. એ જે છે એ શું કરે છે તો કે સુદામા એને ઉલાડી દે છે એના હાથમાંથી. દાસત્ય દયાળજી કીધું રે એટલે કે એમ કહે છે દયાળજી એટલે તો કે સુદામા શ્રી કૃષ્ણને કહે છે તમે પાવન કીધું આ ગામ રે એટલે તો કે જે દ્વારિકા નામનું ગામ છે એને શું કર્યું તો કે એને તો પાવન કર્યું છે હવે તમે પવિત્ર કરો મમ ધામ રે. મમ ધામ રે એટલે શું તો કે દ્વારિકાનો જે પોતે મહેલ છે રાજ્ય સ્વયં ભોગવે છે એ કહે છે કે તમે આ ગામને તો પાવન કર્યું જ છે પરંતુ હવે પવિત્ર કરો મમ ધામ રે એટલે મારા ધામને તમે પવિત્ર કરો. જોઈ હાસ કરે સહુ નારી. આ બધું જોઈને એકબીજા નારીઓ શું કરે છે તો કે અંદરો અંદર હસે છે. આશી રૂણી મિત્ર ચારી રે એટલે તે કટાક્ષ ભર્યા શબ્દમાં કહે છે કે આવી શું મિત્રતા હશે આ બંનેની કેવી મિત્રતા છે કે શ્રી કૃષ્ણ છે એ સુદામાને પોતાના રાજ્ય વિભાસન છે એમાં તો કે પવિત્ર કરવાનું કહે છે આવી વળી કઈ એવી મિત્રાચારી છે. ઘણો વાંકા બોલી સત્યભામા રે. સત્યભામા તો કે સત્યભામા નામની પટરાણી છે એ શું કરે છે તો કે વાંકા બોલી તો કે આડા અવું કઈક બોલે છે અને ઘણો
ब्राह्मण जे छे એમાં શું જોઈ ગયા અને શું એને મોહી ગયા અને શું એને ગળે લગાવી દીધા ભલી નાનપણની માયા એટલે તો કે આવી શું નાનપણની માયા હશે બે વચ્ચે ભલી જોવા સરખી જોડી લે આ બી કઈ શું ઈ પોતાને સરખાયો છે શ્રી કૃષ્ણ અને સુદામા કે આવી શું નાનપણની મિત્રતા હશે અને બેની જોડી તો જો કેવી છે એમ સરખી નથી હરીને સોખે અને ના અને આને રાખોડી હરીને સોખો એટલે તો કે હરીને સુગંધી લેપ લગાડવામાં આવ્યો છે આને રાખોડી એટલે આને શું કરવામાં આવ્યું છે તો કે આને જે ઓલી રાખ હોય છે એ લગાડવામાં આવી છે કપાળે અને હરીને શું કરવામાં આવ્યું છે તો કે સુગંધી લેપ લગાડવામાં આવી શું જોડી હશે એમ જો બાળક બહાર નીસરશે નીસરશે એટલે શું તો કે નીકળશે તો કે કોઈ બાળક છે બહાર નીકળશે તો શું કહેશે તો જોઈ કાકાને છોડશે રે એટલે શું તો કે બી 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 છે આ જે કાકા છે એને જોઈને શું કરશે કોઈ બાળક છે ગામનો એ બાળક બહાર નીકળશે તો કાકા એટલે કોને તો કે સુદામાને તો કે સુદામાને જોશે તો શું કરશે તો કે બી જશે તો બોલ્યા રૂકમણી રાણી રે ત્યારે શું કરે છે તો કે રૂકમણી રાણી જે પટણાની છે એ શું કરે છે એ બોલે છે એ સત્યભામા નામની પટણાની શું કહે છે તમે બોલો છો શું જાણી રે એટલે તો કે તમે આ બધું શું બોલો છો એ તમે જાણો છો એમ કે તમે આ જે બધું સુદામા જે છે એની તો કે હૈને અને શ્રી કૃષ્ણના મિત્રતા વિશે તમે બોલો છો એ બધું શું તમે જાણો છો તમે કોઈ દિવસ એને જોયા છે અને તમે એનું વ્યક્તિત્વ કઈ રીતના ચકાસી શકો કે જે સુદામા છે એની સરખી જોડી નથી અને તેની નાનપણની માયા સરખી નથી એ બધું કહે છે પછી તો કે આપણે વરણ જોઈએ તો કે શું બોલો છો વિસ્મે થઈ શું બોલો છો વિસ્મે થઈ એટલે એમાં કવિ આપણને શું કહેવા માંગે છે કે તમે આ નવાઈ પામી ને આવું શું બોલો છો એમ એટલે છે કે રૂકમણી એની સત્યભામાની જ કહે છે કે અમને નવાઈ થાય છે કે તમે જે આ બોલી રહ્યા છો એને તમે શું કર્યો હરિભક્તને ઓળખો નહીં તમે જે હરિભક્ત છે હરિભક્ત એટલે શું કે તો કે જે સાચા ભક્ત હોય છે એને તમે કદી ઓળખી શકશો નહીં બેસાડ્યા મિત્રને સૈયા ઉપર સૈયા એટલે શું કહેવાય તો કે જે એની સુવા માટે જે જગ્યા હોય છે એટલે તો કે રાજાભિષેક હોય છે જ્યાં ત્યાં કે અને એને એના માટે જે બનાવવામાં આવ્યું હોય છે એને સૈયા તરીકે ઓળખવામાં આવે છે એનામાં સુદામાને શું કર્યા છે તો કે સૈયા ઉપર શ્રી કૃષ્ણએ બેસાડ્યા છે અને શ્રી કૃષ્ણ જ્યાં બેસે છે ત્યાં સુદામાને બેસાડ્યા છે ઢોળે વાઈ હરી ઉભાઈ એટલે તો કે પોતાની બાજુમાં શું કરે છે તો કે શ્રી કૃષ્ણ બાજુમાં ઉભા છે અને શું કરે છે તો કે પંખાથી પવન નાખે છે પહેલા આપણે જોયું તો કે શરૂઆતમાં આપણે શ્રી કૃષ્ણ શું કરે છે તો કે સુતા હિંડોળા ઉપર સુતા સુતા શું કરતા હતા તો કે આનંદ માણતા હતા અને એની પંખો કોણ નાખતી હતી તો કે એની જે પટાળાની હતી એ શું કરતી હતી એને પંખો નાખતી હતી અને અત્યારે શું કરે છે તો કે અત્યારે તો કે એના સૈયા ઉપર એના મિત્ર સુદામાને સુડાવે છે અને પોતે શું કરે છે એની સેવા ચાકરીમાં જાણે તે પોતાને પંખો લેવે છે આ કાવ્ય